best. Namaskar. Vidyarthi Mitro. Aaje apne Padhya ne Gadhya na Bhed ni vaat karva maate ahiya madhya chhe. Aaje apni vachche studio ma mari saathe chhe Dr. Shirish Panchal, Sri Minor Dave, ane Sanjay Makwar. અમે બધા જ મિત્રો સાથે મળી અને પદ્ય અને ગદ્યનો ભેદ સ્પષ્ટ કરવા અહીંયા પ્રયત્ન કરીએ. આપણે આગળ જોયું એમ ગયા એપિસોડમાં સાહિત્ય એટલે શું, સાહિત્ય શા માટે, એના વિશે વિગતે વાત થઈ. આજે પદ્ય કોને કહેવાય અને ગદ્ય કોને કહેવાય, આ ગદ્ય અને પદ્ય વચ્ચે તફાવત શું છે એની થોડી સ્પષ્ટતા અમે કરીશું અને એ પણ કેટલાક ઉદાહરણો સાથે સ્પષ્ટતા કરીશું. તમે હમણાં જ જે સાંભળ્યું એ બહુ જ જાણીતું ગીત મણિલાલ દેસાઈનું હતું. એના શબ્દો આપણા બધાના કાનમાં ગુંજે છે, ઉમરે ઉભી સાંભળ્યું રે બોલ વાલમના. આ જે ગીત છે એ પદ્યમાં છે. પદ્ય હોવાને કારણે આપણને તરત જ એ કાનને સ્પર્શે છે. હવે પ્રશ્ન એ થાય કે પદ્ય છે એ પદ્યને આપણે કેવી રીતે ઓળખવું. હું વિનંતી કરું સંજય મકવાણાને કેટલાક ઉદાહરણો આપણી સામે મૂકે. સંજય મકવાણા. લાલ પીળો ને વાદળી મૂળ રંગ કહેવાય, બાકીના બીજા બધા મેળવણીથી થાય. કે રવિ પછી તો સોમ છે, ત્રીજો મંગળવાર, ચોથો બુધ ગુરુ, પાંચમો પછી આવે શુક્રવાર, શનિવાર તે છેલ્લો સાતમો વાર ગણાય. આમ સાત વારનું એક અઠવાડિયું થાય. કે પછી માથું દુખે શરીર તૂટે, સ્ટોપેકની એક ગોળી લો, શરદી ફ્લૂનો તાવ ચડે તો સ્ટોપેકની એક ગોળી લો. કે માં મને ચાંદલીઓ વાલો, ચાંદલીઓ વાલો, માં મને રમવાને આલો, નવ લખ તારા વીણી માં મારા ગજવામાં ગાલો, માં મને ચાંદલીઓ વાલો. આ નાનાલાલની કવિતા. કે પછી ગણા ગણાય નહીં, વીણા વીણાય નહીં, છાબડીમાં માય નહીં, તોય મારે આવલે નાય. આકાશે પલકે ને ઝીણું ઝીણું મલકે, અંધારી રાતે એ દેવ કેરી આંખો, નાનકડી ઉઘડે તેજ કેરી પાંખો. આમ નાનાલાલના આ કવિતાની પંક્તિઓ આપણે ઉદાહરણ રૂપે સાંભળી. મિત્રો, આપણે કેટલાક ઉદાહરણો સાંભળ્યા. એક વાત આ બધામાં સરખી છે કે આ ઉદાહરણો પદ્યમાં છે. આ પદ્યના ઉદાહરણો એના છંદને લીધે યાદ રહી જાય છે, વળી એના લયને લીધે આપ સાંભળવા પણ ગમે છે. આ ઉદાહરણો બધા પદ્યમાં છે પણ એ બધા જ કવિતા નથી. તો તમને થશે કે પદ્યમાં ના હોય અને કવિતા ના હોય એ કેવું. એનો અર્થ એ થયો કે પદ્યમાં ન હોય, પદ્યમાં હોય છતાં પણ કવિતા ના હોય. આ વાતની આપણે સહેજ તપાસ કરીએ. પહેલું ઉદાહરણ લઈએ, લાલ પીળો ને વાદળી મૂળ રંગ કહેવાય, બાકીના બીજા બધા મેળવણીથી થાય. આપણે નાના હતા ત્યારે આ કવિતા આપણે સાંભળી છે, દલપતરામની આ કવિતા છે. વાત તો આમાં આટલી જ છે કે લાલ પીળો ને વાદળી એ મૂળ રંગ છે અને બીજા બધા રંગો એના મિશ્રણથી બને છે. એમ બોધ આપે છે આ કવિતા આપણને, એક માહિતી આપણને મળે છે. પણ જેવી આ માહિતી મળી કે એનું કામ પૂરું થયું, એથી વિશેષ કંઈ નહીં. કે પછી બીજું ઉદાહરણ જે સંજયભાઈ આપણને કહ્યું, એ રવિ પછી તો સોમ છે, ત્રીજો મંગળવાર, ચોથો બુધ ગુરુ, પાંચમો પછી આવે શુક્રવાર, શનિવાર તે છેલ્લો સાતમો વાર ગણાય. આમ સાત વારનું એક અઠવાડિયું થાય. આપણે જોઈશું કે અહીંયા પણ જેમ પેલા રંગની વાત હતી તો અહીંયા આ પછી આ વાર છે, આ પછી આ વાર છે, અને એમ સાત વારનું એક અઠવાડિયું થાય. આવી એક માહિતી આપણને અહીંથી પણ મળે છે. એ માહિતી ઉપયોગી છે. વળી એ પદ્યમાં હોવાથી બાળકને સહજતાથી નામ યાદ રહી જાય છે કે આના પછી આ વાર આવે છે. પણ એથી કંઈ કવિતા બનતી નથી. તો પ્રશ્ન એ થાય કે આ માહિતી પૂરું પાડતું ગદ્ય માત્ર છે પણ એ કવિતા નથી. તો ત્રીજું ઉદાહરણ જરા રમૂજ થાય એવું છે કે માથું દુખે શરીર તૂટે, સ્ટોપેકની એક ગોળી લો, શરદી ફ્લૂનો તાવ ચડે તો સ્ટોપેકની એક ગોળી લો. તમે આવી અનેક જાહેરાતો રેડિયો ઉપર સાંભળતા હશો, તમને એમ થતું હશે
કે આ બધું તો પદ્યમાં છે માટે કંઈ કવિતા છે કે શું, પણ એ જીભે ચડી જાય એવું ગદ્ય હોવાથી, પદ્ય હોવાથી એ માત્ર પદ્ય જ રહે છે, કવિતા બનતું નથી. એની સામે જે બીજા બે ઉદાહરણ આપણે જોયા એ માં મને ચાંદલિયો વહાલો, ચાંદલિયો વહાલો, માં મને રમવાને આલો, નવલખ તારા વીણીમાં મારા ગજવામાં ઘાલો, માં મને ચાંદલિયો આલો. મિત્રો, તમે એક કથા જાણો છો કે જ્યારે બાળ રામે માતા કૌશલ્યા પાસે મારે ચંદ્ર જોઈએ છે એવી હઠ રડતા રડતા કરી હતી, અને માતા કૌશલ્યાએ પાણીમાં ચંદ્રનું પ્રતિબિંબ પાડીને બાળ હઠ છે એ પૂરી કરી હતી. અહીંયા એક એવો બાળક છે કે જેને ચાંદો તો ગમે છે, પણ આ તો કવિ નાનાલાલ છે, એટલે ચાંદાને લાડ લડાવે છે, ચાંદાનું જે ચાંદલિયો કરે છે, અને જે બાળકના લગાવને પણ સરસ રીતે અભિવ્યક્ત કરે છે ચાંદાનું ચાંદલિયો કરીને. વળી પંક્તિની પુનરાવૃત્તિથી ચાંદા પ્રત્યેનું વાલ સૂચવાય છે. તો માં મને રમવાને આલો એવી બાળ સહજ વિનંતીની અંદર સ્વભાવોક્તિ છે. તે પછી નવલખ તારાને વીણવાને એ ઓછું હોય એમ એને ગજવે ભરવામાં અસંભવને સંભવ બનાવવાની માટેની એક કલ્પના સમૃદ્ધિ જે છે એ કવિતાને આકર્ષક બનાવે છે. તો આમાં આવતા, આટલી નાની કવિતામાં આવતા વાહલો, આલો, ઘાલો એમ પ્રાસમેળથી લઈ જન્મે છે, અને તે સાથે સાથે નાદ સૌંદર્યનો પણ આપણને અનુભવ થાય છે. આ રીતે બાળ લીલાનું એક સુંદર ચિત્ર આપણી આગળ ઊભું થાય છે, જેનાથી સુંદરતાનો અનુભવ તો થાય જ છે. વળી પદ્ય એ નર્યું પદ્ય ન રહેતા કવિતા બનવા તરફ ગતિ કરે છે. તો જોયું આપણે કે આ બંને જે પદ્યના નમૂના છે, આગળ જે જોયા તે અને આ, એની અંદર આ મોટો ભેદ છે. ત્યાર પછીનું જે ઉદાહરણ છે, ગણ્યા ગણાય નહીં, વીણ્યા વીણાય નહીં, છાબડીમાં માય નહીં, તોય મારે આભલે નાય, આકાશે પલકે ને ઝીણું ઝીણું મલકે, અંધારી રાતે એ દેવ કેરી આંખો, નાનકડી ઉઘાડે તે જ કેરી પાંખો. તો આ જે કવિતા છે, કવિતાની અંદર ચંદ્રની વાત હતી, એમ અહીંયા તારાઓની વાત છે. ચંદ્ર તો એક જ હતો, પણ તારાઓ એક નહીં અનેક. કેટલા? તો કે ગણ્યા ગણાય ને એટલા, વીણ્યા વીણાય ને એટલા, છાબડીમાં તો માય જ નહીં, એટલા બધા. ગણાય નહીં, વીણાય નહીં, માય નહીં, એમ ક્રિયાપદોથી તારાઓ અનેક છે, અસંખ્ય છે, એમ તો સૂચવાય છે જ, પણ આટલા બધા એમ નર્યું વિસ્મય, જે બાળ સહજ વિસ્મય છે. જોકે બાળક પાસે તો એનો ઉકેલ છે કે રસ્તો છે, ભલે તારાઓ ગણાય નહીં કે વીણાય નહીં, પણ છાબડીમાં માય નહીં, તો મારા આભલામાં એટલે કે દર્પણમાં તો એ આવે જ આવે. આમ અદ્ભુત એવી કલ્પનાથી આખી વાતને આપણી પાસે કવિએ મૂકી આપી છે. આમ એક જે અસંભવિત છે એને સંભવ બનાવે એ કળા, એ કવિતા. તરત જ આપણને અહીંયા એરિસ્ટોટલ યાદ આવે કે કળા માત્ર છે એ અસંભવિતને સંભવિત બનાવે. ભલે એની અંદર શક્યતાઓ અપાર છે, એ શક્યતાને કવિતા આગે છે. અને આમ વાત છે એ થોડી વિસ્તરે છે, અને એ કલ્પના તો છેક ત્યાં સુધી જાય છે કે આ દેવની પાંખ છે તે ચમકે છે. આપણને થાય કે બાળકને વળી આ ઈશ્વરની વાત સમજાય, પણ તરત જ જેવી આ કવિતા આપણે વાંચીએ છીએ કે આપણી પાસે એનો ઉકેલ આવે છે, કે ખરેખર બાળક છે એની કલ્પના આ કવિતા વાંચ્યા પછી એટલી તો સમૃદ્ધ થઈ જ કે એને આ વાત છે બહુ સહજતાથી સમજાય. આ રીતે કવિતા જે છે એ કવિતા ધીમે ધીમે પદ્યથી આગળ વધીને કવિતા બનવા તરફ ગતિ કરે છે. અને વિવેક હવે આપણે એ કરવાનો છે કે તો કવિતા કોને કહીશું, કે કવિતા માટે એક સવાલ એ આવે કે કવિતા કૃતિ બને છે કે નહીં, કવિતા એ બને છે કે નહીં, કે એ પદ્યમાં હોય તો પણ કવિતા ના હોય એવું શા માટે થાય છે. તો રચના માત્ર માહિતી જો આપીને ઊભી રહી જતી હોય, એ કોઈ સૌંદર્યનો બોધ ન કરાવતી હોય, તો એ કવિતા કવિતા નથી એમ આપણે કહી શકીએ. આ રીતે આવી અનેક રચનાઓનો ધીમે ધીમે આપણે જ્યારે પરિચય કરતા જઈએ ત્યારે આપણી અંદર એક એવી વિવેક શક્તિ ખીલે છે કે કવિતા એટલે આ, પદ્ય એટલે આ, અને એ પદ્યના અનેક નમૂનાઓથી આખી વાત છે એને આપણે વિસ્તારી શકીએ. હવે આપણને શિરીષભાઈ પંચાલ એ પદ્યના આવા અનેક નમૂનાઓથી એ વાત છે એ સ્પષ્ટ કરતા જશે.
હું વિનંતી કરું શિરીષભાઈને કે હવે પછીની વાત તેઓ કરશે. શિરીષભાઈ પંચાલ. વિદ્યાર્થી મિત્રો, પહેલો પ્રશ્ન તો આપણને એ થશે કે પદ્યની અનિવાર્યતા શા માટે ઊભી થઈ. સાહિત્યનું માધ્યમ શબ્દ છે અને આ જે શબ્દ એ શ્રુતિગોચર છે. આ શ્રુતિગોચરતા પ્રગટાવવાને માટે કવિ અથવા તો કોઈ પણ સાહિત્યકાર પોતાના બધા જ બનતા પ્રયત્નો કરવાનો છે. ઋગ્વેદથી આપણે જોતા આવ્યા છીએ કે આ શ્રુતિગોચર જે સાહિત્ય છે એને આવનારી પેઢી સુધી પહોંચાડવું કેવી રીતે. એટલે સૌથી મોટો પ્રશ્ન એ સમયે એ હતો કે આ શ્રુતિગોચરતાને જો આપણે ચિરંજીવ બનાવવી હોય તો પછી એમાં એક પ્રકારનું છાંદસ વલણ તેમાં ઉમેરવું પડે. એટલે ઋગ્વેદથી આપણે જોતા આવ્યા છીએ કે આપણી જે અભિવ્યક્તિ એ મોટે ભાગે છાંદસ રહી છે અને એ છાંદસ અભિવ્યક્તિને કારણે તે મુખ પરંપરા એ ચાલતી જ આવી અને એને પરિણામે ધારો કે કશુંક ગદ્યાત્મક હોય, કશુંક માહિતી પ્રધાન હોય તો એ માહિતી પ્રધાન સામગ્રીને પણ આપણે પદ્યમાં તે ઢાળતા તે થયા. અને એવું નથી કે માત્ર કવિ જ એ માહિતીને તે ઢાળી શકે. સામાન્ય માણસ પણ જો થોડોક એને મહાવરો હોય તો એ પદ્યમાં પોતાની જે ઉક્તિ છે એ ઉક્તિને ઢાળી શકશે. આપણે જાણીએ છીએ કે સુધારક યુગમાં જ્યારે ઇતિહાસ ભૂગોળ લખવાના આવ્યા ત્યારે પણ એ જે માહિતી છે એ માહિતીને તમે પદ્યમાં તે આપણી સામે આલેખાતી જોઈ અને એ જે માહિતી છે એ માહિતી એ અજયભાઈએ કહ્યું તે પ્રમાણે એકવાર સાંભળ્યા પછી એનો કોઈ ઉપયોગ રહેતો નથી. એટલે અભિધા જે છે એ અભિધા તે વ્યંજના સુધી તે જે કાવ્યમાં પહોંચે એ આ પ્રકારના લખાણો દ્વારા એ પહોંચી શકતી નથી. હવે જે કવિ છે એ કવિ જાણીતો હોય કે કોઈ અજાણ્યો હોય, એ કવિ કોઈ મૂર્ધન્ય કવિ હોય કે લોકકવિ હોય, એ પોતાની જે અભિવ્યક્તિ છે એ અભિવ્યક્તિને તીક્ષ્ણતા આપવાને માટે એ કેટલીક સામગ્રીનો જરા જુદી રીતે ઉપયોગ કરે અને એ જે સામગ્રી છે એ સામગ્રીને ક્યારેક એ ગેયરૂપ પણ આપે, ક્યારેક એ છાંદસ રૂપ પણ આપે. તો હવે આપણે તે શરૂઆત એ રીતે કરીએ કે કોઈ લોકગીત હોય અને એ લોકગીતમાં કેવી રીતે કવિ જે ગેયતા છે એ ગેયતા પ્રગટ કરે છે. તો સંજયભાઈ આપણને આવું એક લોકગીત એ સંભળાવશે. મેં તો ડુંગર કોરીને ઘર રે કરા, મેં તો કાચના કરા રે કમાડ રે, મોરી સૈયરૂ અબોલા હવે ભવના રહ્યા. એવી રીતે મેં તો અગર ચંદનના ચૂલા કર્યા, મેં તો ટોપરડે વર્યા અબોળ, મેં તો દૂધના આંધણ મેલ્યા, મેં તો ચોખલા ઓર્યા શેર. આમ આ લોકગીત. સંજયભાઈ એની છેલ્લી કડી પણ વાંચો ને જરા. દાદા કાગળ હોય તો વાંચીએ, ઓલા કરમ વાંચા કેમ જાય મોરી સૈયરું. આ લોકગીતની આ પંક્તિ છે આપણી હિન્દી ફિલ્મી ગીતો સુધી હજી આપણને સાંભળવા મળે. ઘણા બધા ગીતોમાં આ પંક્તિ આપણી પાસે ફિલ્મી ગીત રૂપે પણ આવી છે. ચિઠિયા હો તો હર કોઈ વાંચે, ભાગને વાંચા જાય. તો આ જે કાવ્ય છે એ કાવ્યમાં કવિએ એક બીજી ખૂબી ઉમેરી. કવિ તો કોણ છે આપણે ખબર નથી, પરંતુ સાસરે ગયેલી દુઃખ પામતી એક જે યુવતી છે એ યુવતીની ચિત્ત એની ચિત્તાવસ્થા અને એ ચિત્તાવસ્થામાં ઉતરીને એ પોતે એની આંખે આપણું જે સાસરું છે એ સાસરું દેખાડે છે. હવે આપણે એક બીજી રચના સાંભળીએ. વાગી સ્વયંવરમાં હાક, ઓ નળ આવ્યો રે, ભાગ્યા બીજા ભૂપના ધાક, તે નળ આવ્યો રે, જાણે ઉદ્યો નૈષદ ભાણ, ઓ નળ આવ્યો રે, થયા અસ્ત તારા રાજાન, તે નળ આવ્યો રે. હવે જુઓ કે પ્રેમાનંદની સામે એક વિશાળ વર્ગ છે
અને એ પોતે પ્રસ્તુતિ પ્રધાન એવું જે આખ્યાન છે એ આખ્યાન દ્વારા એ પોતાની વાત માંડી રહ્યો છે અને એને કારણે એ કથનાત્મકતા નાટ્યાત્મકતા અને કાવ્યાત્મકતા આ ત્રણેય જે શૈલી છે એ શૈલી પ્રગટાવવા માટે છે અને આપણે જોઈશું કે પ્રેમાનંદ આપણી આગળ એટલે કે એ જમાનાનો શ્રોતાઓ આગળ અને આજે જયારે આપણે વાંચીએ સાંભળીએ ત્યારે નળનું જે ચિત્ર છે એ ચિત્ર ઉભું કરવું એ એનું મુખ્ય પ્રયોજન છે એટલું જ નહીં પરંતુ એમાં એક વિધતા ન આવે એટલે એક પંક્તિમાં હું નળ આવ્યો રહે અને બીજી જે પંક્તિ છે એમાં એ નળ આવ્યો રહે આ પ્રકારે એ એક ચિત્તા પૂરે છે અને જે શ્રોતાઓ છે એ શ્રોતાઓને પણ એ હલાવે છે આગળ આપણે જોઈએ બીજું આપણે સંજયભાઈ ભૂલ કે આપણે કવિ કાંત નો કાંતિ પંક્તિ વાલી છે ભૂખ્યા જનોનો જથરાની જાત છે ખંડેરોની ભસ્મ પડીને લાદશે ત્યાં સુધી
એ પોતાનો જે અવાજ છે એ અવાજને વિસ્તારે છે, એ અવાજ બુલંદ બનીને આપણા કાનોમાં એ સંતાયેલ છે. તો એક આગળ લખના સાંભળીએ. ફૂલા ફૂલા છે તારા વન હો વસંત રાજ, આપે તો એક ફૂલ આપજે. મારે તો એક ફૂલ જાજુ વસંત રાજ, સૌનો વસંત કારી આપજે. ગીતકાર તરીકે પણ બહુ સફળ એવા આપણા કવિ છે. અહીંયા પણ તે એક જે નાયિકા છે એ નાયિકા પોતાની જે અભિલાષા છે એ અભિલાષા વ્યક્ત કરે છે. અને એ અભિલાષા વ્યક્ત કરતી વખતે પોતાને તો માત્ર અંત જોઈએ છે. જે ફૂટરી છે એ બધું જ આખી દુનિયાને તમે આપી દો તો પણ એનો કોઈ વાંધો નથી. એ પ્રકારની એક જે ભાવના છે એ ભાવના અહીં એ પ્રગટ કરે છે. અને પંક્તિઓનો જે ક્રમ છે એ ક્રમ જોતા આપણને એમ લાગશે કે અહીં આગળ જે નાયિકા છે એ નાયિકા પોતાના જે મનોભાવ છે એ મનોભાવને સફળતાપૂર્વક આલેખી શકી છે. વનસ્પતિ નહી નવેલ નહી વૃક્ષ જા ઝૂમતા, વિહંગ નહી રેડિયો ટહુકતો પૂરે વલ્યુ નહી જરણ શ્રી સરે સડપ સ્થિત આસફાલ્ટ ની. રસ્તે રસ્તે ઉગે ઘાસ હિલવેલા હોય તો જુગાની આસ તો કાળ રહ્યો છે કંગી. નિરંજન ભગત કદાચિત કાવ્યમાં એક જુદા પ્રકારનો ભાષાનો પ્રયોગ કરે છે. તો અત્યાર સુધી આપણે જે પ્રકારની ભાષાથી ટેવાયા હતા રાજેન્દ્ર શાહ સુધી પ્રહલાદ પારેખ સુધી એ જે ભાષા છે એ ભાષામાં એક નવું પરિમાણ એમણે ઉમેર્યું. એમની સામે એક અરણ્ય છે પણ એ અરણ્ય એટલે વનસ્પતિઓથી ભરેલું અરણ્ય નહીં પરંતુ મુંબઈ જેવી મહાનગરી. અને એ જે મહાનગરીમાં જે એક કલાજનક એક વિરતીનો જે અનુભવ થાય એ વિરતીનો અનુભવ કરાવવા માટે એમણે આખું જે બાકીનું જે જગત હતું એ બાકીનું જગત પાટી નાખ્યું. તો આવા જે નમૂનાઓ છે એ નમૂનાઓ આપણને અત્યાર સુધી જોવા મળે. એટલું જ નહીં, હવે થોડાક પ્રયોગો ત્યાર પછી પણ થયા. આપણે છાંદસ અભિવ્યક્તિમાંથી આપણે અછાંદસ તરફ થયા અને એ જે અછાંદસનું જે વલણ છે એ વલણ એક આંખ સુધી ટકી રહ્યું છે. વળી પાછા આપણે છાંદસ પ્રયોગો પણ કરતા થયા. હવે આપણો પ્રશ્ન જરા જુદી દિશાનો બને છે. આપણે પદ્યની વાત કરી, હવે પદ્યની વાત આવે. હવે જો કે ગદ્યનું જે માધ્યમ છે એ માધ્યમ પણ કઈ આપણા જમાનાની નિબંધ હોય એવું તો નથી. એ પહેલા પણ ગદ્ય રચાતું હતું અને એ જે ગદ્ય છે એ ગદ્ય એ બાલાવબોધ ને માટે એ જે ગદ્ય હતું તો બાળકોને અથવા તો બાળક જેવી બુદ્ધિવાળા મનુષ્યોને જે ઉપદેશ આપવો હોય તો કેવા ટૂંકા ટૂંકા જે વાક્યો સરળમાં સરળ ભાષા એ ભાષાનો ઉપયોગ કરી અને આપણે ગદ્ય પ્રયોજતા હતા. પણ મુખ્ય જે ગદ્યનો આવિર્ભાવ થયો એ આપણી જે શ્રુતિ ગોચર ભાષા હતી એ શ્રુતિ ગોચર ભાષાનું પરિમાણ બદલાયું અને એ જે શ્રુતિ ગોચરતા હતી એને બદલે હવે એ ભાષા છે એ ભાષાને આપણે આંખ વડે પામતા થયા. તો જયારે મુદ્રણ યંત્ર આવ્યું અને એ મુદ્રણ યંત્રને કારણે જે ગદ્ય એ ગદ્ય ધીમે ધીમે વિકસવા માંડ્યું. તો જે આ મુદ્રણ છે એ મુદ્રણ કળાને કારણે એ ગદ્ય એ ગદ્ય એ એક જુદા પ્રકારની છટા લઈને પ્રાપ્યું અને એ મુદ્રણ યંત્રની સફળતાને કારણે આપણે જોઈશું કે ગદ્યના નવા નવા જે પ્રકારો, કોઈ નવલકથા હોય, કોઈ ટૂંકી વાર્તા હોય, કોઈ જીવનચરિત્ર હોય, કોઈ આત્મકથા હોય, આ પ્રકારના જે નવા પ્રયોગો એ નવા પ્રયોગો શરૂ થયા અને એ જે નવા પ્રયોગોમાં આપણે ત્યાં જે ગદ્ય પ્રમાણમાં મોડે આવ્યું તેમ છતાં આપણે ત્યાં આપણે કહીએ કે નર્મદથી આવા ગદ્યનો આરંભ થયો. તો નર્મદનું આવું એક ગદ્ય અને એ ગદ્ય વિનોદ દવે આપણને સંભળાવશે. નર્મદનો નિબંધ છે સ્વદેશાભિમાન, એનો એક અંશ.
અરે ઓ ભાટ ચરણો, તમારી કળા કેમ ગુમાવી રાખી છે? રાજાઓને અયોગ્ય રીતે શા વાસ્તે યશના તાળ પર ચડાવી દો છો? નીતિવાન લોકના પ્રતિનિધિ થઈ રાજાઓને ચેતાઓ કે રાજા, અમે તમારા નેકીદારો કહેવાયા, ને તમારી નેકી તો કઈ જ નથી, માટે બધી છોડી દો ને અમને તમારી નેકીને જ પોકારવા દો, નહીં તો થોડે દાડે તમારે કંગાલ થવું પડશે. કવિઓ અને કારભારીઓ, તમારા ગજવાને ન જુઓ, દેશનો ખજાનો જાય છે એમ વિચારો. રાજાઓની સુસ્તી, તેઓની નામરદાઈ, તેઓની અવિદ્વતા, એ ઉપર નિંદાયુક્ત કવિતા રચો, જેથી તેઓ દુભાઈને ચાનક રાખી કુળના ગોળ્યા છે તેને તારે. રાજાઓ જ પોતાના દ્રવ્યથી શ્રમ લઈ દીર્ઘ દ્રષ્ટિ દોડાવશે, ત્યારે જ હિન્દનું નામ ઊંચું આવશે. મહેનત કરતા મરવાથી કેમ વિયો છો? નિશ્વાસ નીકળવા લાગ્યા, ઓઠ સુકાયા, ગાલ બેસી ગયા જેવા થયા, આંખો ઊંડી ગયા જેવી થઈ, ઘડીક કંપી છાતી પર હાથ મૂકી ઉભી રહી અને અંતે કપાળે હાથ કૂટી ખુરશી પર બેઠી અને તેની પીઠ પર માથું નાખી દીધું. શિરીષભાઈ, અહિયાં મને થાય છે કે 1851 માં પહેલો નિબંધ ઘંટડી મળવાથી થતા લાયા, અને પછી ગોવર્ધન નામે 1885 માં સરસ્વતી ચંદ્ર લખવાનું શરૂ કર્યું. પહેલો ભાગ 1887 માં આવે છે. તો આજે ગદ્ય આપણું વિકસ્યું એના વિશે આપ વાત કરો. અને ગોવર્ધન નામનું જે ગદ્ય છે, એ ગદ્ય એની પૂર્વે કઈ પરિસ્થિતિ હતી એ આપણે જોવી જોઈએ. દાખલા તરીકે પહેલી જે આપણે નવલકથા એ કરણ કહ્યું, માટે એવું કહેવાનું કે એમાં પણ ગદ્યની એક વિશિષ્ટ મુદ્રા તો ઉપસેલી છે, પણ કારણ કે માનીને કે 1887 સુધી જે આપણું ગદ્ય હતું એ ગદ્ય કઈક જુદા પ્રકારનું હતું. કારણ કે જે ભાષા છે એ ભાષા એક બાજુ પારસીઓ અને બીજી બાજુ જે મરાઠી વ્યાકરણકારો આવેલા એને કારણે આપણી જે ભાષા છે એ ભાષા કરીને ઉત્તેજક કાટાવાળાનું આ પુસ્તક હતું અને એ પુસ્તકમાં આપણે જોઈશું
જો એક બાજુ આપણે કૃષિ કારીગરીનું ઉત્તેજન એનો એક નમૂનો જોઈએ અને બીજી બાજુ ગુણ કમરા અંધારી રાત્રિ હોય કે અલગ કિશોરી સાથેનો પ્રસંગ હોય તો આપણે જોઈ શકીશું કે એક જે વાક્ય છે એ વાક્ય અત્યંત દીર્ઘ વાક્ય બની જતું હતું અને અનેક પેટા વાક્યોની જે સંકુલતા એ સંકુલતા ઘટાવાળાના કાવ્યમાં પણ જોવા મળે છે. ગુણચંદ્રની આગળ એક બીજો તે લાભ થયો કે એ જે કાવ્ય છે એ કાવ્ય માત્ર તે ગુજરાતીતાને કારણે વિકસ્યું નહીં પરંતુ સંસ્કૃત અને અંગ્રેજી આ બે જે ભાષા છે એ બે ભાષાનો પણ પ્રભાવ ગોળકંડામની ઉપર પડ્યો અને બીજું કે ગોળકંડામ જીસી રંગભૂમિના પણ પરિચયમાં આવ્યા હતા અને સરસ્વતી ચંદ્રમાં એની છાપ દ્વારા એવા કેટલાય ગીત આપણે જોવા મળશે. તો ગોળકંડામ એ આ સાચા અર્થમાં પંડિત હતા અને એ જે પંડિત હતા એને કારણે પણ એમનું જે ગદ્ય છે એ કાદંબરીની છાપ વાળું ગદ્ય એ બન્યું. પણ સાથે સાથે આપણે એ જોવું જોઈએ કે એ જે ગદ્ય છે એ ગદ્ય જે તે સ્થળે જે પ્રકારની અનુરૂપતા હોય એ પ્રકારનું એ ગદ્ય એ બન્યું. હવે દાખલા તરીકે વિનાળબેને તમને જે પરિચય તો વાંચી સંભળાવ્યો એ પરિચયમાં કુમુદ કુમુદ કેન્દ્રમાં છે અને જે કુમુદ છે એ કુમુદ પોતાના લગ્ન જીવનથી હતાશ થયેલી એવી જે કુમુદ એ પોતાની નજીકનો જે ભૂતકાળ છે એ ભૂતકાળનું સ્મરણ કરતી એ આવી છે અને બાજુના એક ઓરડામાં સરસ્વતી ચંદ્ર છે. આ સરસ્વતી ચંદ્ર સુધી તમે પહોંચો કે ના પહોંચો અને એને માટે એના મનમાં જે આખો ચૈતસિક વ્યાપાર જાગે છે એ ચૈતસિક વ્યાપારને ગોળકંડા મુક્ત કરવા માંગે છે અને એટલા માટે અહીં પણ આપણે નાના નાના જે વાક્યો છે એ વાક્યો જોઈશું તો એમાં એક પુનરાવર્તિત થતો જે લય છે એ લય જોવા મળશે. એટલે મનોભાવ છે પરમાત્મ માટેનો એક દુર્ભાવ સાચા અર્થમાં દુર્ભાવ છે પણ એને એ દુર્ભાવ નથી એવું પોતાની જાતને મનાવવાનો પ્રયત્ન કરે છે અને બીજી બાજુએ જે બધી સખીમંડળ છે એ સખીમંડળમાં કેટલીક માહિતી અને કેટલીક અનમાહિતી એવી સખીઓના એને કારણે અનુભવને કારણે એના મનની જે આખી જે ભૂમિકા છે એ ભૂમિકામાં જે રૂપાંતરો આવે છે એ રૂપાંતરોને માટે એને આ ભાષાનો ઉપયોગ કર્યો. આગળ એક બીજું ગદ્ય. હવે આપણે જે ગદ્ય જોઈએ છીએ વિવેચન વિષયનું છે બળવંતરાય કલ્યાણરાય ઠાકોરના નવીન કવિતા વિશેના નવ્ય કવિતા વિશેના વ્યાખ્યાનોમાંથી. બહારનું જુદા દેશ કામનું આપણે અપનાવવાને બનતું કરવું જ કરવું એ દરેક મનોગુણ વ્યક્તિની ઉત્તમ પણ નવી સાહસ વૃત્તિ છે. ગુજરાતી કાવ્ય કલા ભક્તો, ગુજરાતી પ્રજાના સૌંદર્ય રસિકો, તમે કુટમંડુકતાના અશક્તિ ગણો. માનવ કલા સાગરના બહોળા સગુણા પાવક જલોમાં આવો. પૃથ્વીને આપણે ખૂણે આપણી વાણીમાં ફૂટતા સર્જન સ્ત્રોતને તમે એ મહાસ્ત્રોતને નમૂને સરખાવી જુઓ. એ એક જ વિચીમાલી પારાવારે આપણો સ્રોત પણ ભળી જાય એવો તેને બનાવવાને મથો. આખી માનવ જાતિ જેનું કવિત્વ સ્વીકારી ભોગવી પ્રશંસી શકે તે જ સાચો કવિ. બીજા સર્વે એક ખૂણાના, એક બે દાયકા જમાનાના, એક જ ભાષાના કવિ. એવા સાચા કવિ ગુજરાતે પણ પાકો એ જ અમારી નવી નોંધી મહેશણા છે. એવા આપણા બળવંતરાય ઠાકોર. બળવંતરાય ઠાકોર એ એક એવા દુરારાધ્ય વિવેચક અને એ દુરારાધ્ય વિવેચકની એક મહેચ્છા કે આપણી જે ગુજરાતી સાહિત્ય કૃતિઓ એ સાહિત્ય કૃતિઓ એ વિશ્વ કક્ષાની બને. આ ક્યારે બને કે જ્યારે આપણો સર્જક અને આપણો ભાવક એ બંને તો આગળ આવીને વિશ્વની જુદી જુદી ભાષાઓનું જે સાહિત્ય છે એ સાહિત્ય એ માણે અને એ જે સાહિત્ય છે એ સાહિત્યની જે કક્ષા છે એ કક્ષા સુધી પહોંચવાનો પ્રયત્ન કરે. તો સાચા અર્થમાં વિશ્વ સાહિત્યનો એક આખો જે ખ્યાલ છે એ ખ્યાલ આપણને બળવંતરાય ઠાકોર દ્વારા મળશે. બળવંતરાય ઠાકોરનું જે ગદ્ય છે એ ગદ્ય પણ વિલક્ષણ છે. એમણે કેટલીક સર્જનાત્મક કૃતિઓમાં પણ આવી વિલક્ષણતાઓનો ઉપયોગ કરેલો છે. પણ અહીં આગળ આપણે જોઈશું કે નર્મદની જેમ
એમની પણ શૈલી એ ઉદબોધનાત્મક બને છે, અને એ ઉદબોધનાત્મક શૈલી છે એ શૈલીમાં જે પેલો શ્રોતા છે આપણો ગુજરાતી જે વાચક છે એ વાચકને થોડો ઠપકો આપતા હોય એવી રીતે પણ આપણી આગળ વાત કરશે, અને આપણને એક લાગણી માયતા ભાવનાનો જે આવેગ છે એ આવેગમાં એ લઈ જશે, અને જાણે કે આ જે જગત છે એ તો જગત અફાટ છે, અને એ અફાટ જગતની અંદર આપણે આપણું સ્થાન નિશ્ચિત કરવું હોય તો શું કરવું જોઈએ એ બળવંતરાય ઠાકોર અહીં આગળ આપણને જણાવે છે. હવે એક સર્જનાત્મક ગદ્યનો નમૂનો આપણે સાંભળીએ. વિદ્યાર્થી મિત્રો, તમારા માટે પણ પડકાર છે, આ સાંભળીને તમે કહી શકશો કે આના લેખક કોણ હશે? થોભો થોભો, આ દિવાલ પરથી વૃશ્ચિક ઉપર આવે છે, અનુરાધા તો પૂરી ઉપર આવી, વૃશ્ચિકના પેટમાંથી પ્રવાલ જેવો ચળકતો પારિજાત પણ ડોક્યું કરે છે, પણ ઉગતા વૃશ્ચિકનું દર્શન કોણ કરે? એને તો સવારે 10 ખોલીવાળા મકાન ઉપર આડો પડેલો જ જોવાની મજા. એટલે અત્યારે તો આ દેવોનું વિસ્તરેલું સુંદર કાવ્ય અહીં જ સમાપ્ત કરી કાવ્યાનંદમાં નિમગ્ન થઈશું, અને નિદ્રાદેવીને કહીશું કે પોતાના સ્વભાવને અનુસરી એ ચૂપચાપ ગમે ત્યારે ઘેરો ઘાલે. નિદ્રાદેવીને છડેચોક આવતા આટલી શરમ શાની? એનું સામ્રાજ્ય તો હકનું છે, પણ નહીં, ઉઘાડી રીતે નહીં જ આવે, એનો બધો આનંદ આપણને છેતરવામાં જ છે. તમને ખ્યાલ આવશે કે આ ભાષા કોની હશે? આ જેમની ભાષા છે ગુજરાતી નથી, અને છતાં ગાંધીજી એમને સવાઈ ગુજરાતી તરીકે ઓળખાવ્યા હતા એ કાકા સાહેબ કાલેલકરના નિબંધોમાંથી દેવોનું કાવ્ય એ નિબંધનો આ એક અંશ હતો. એની ભાષા વિશે હવે આપણે શિરીષભાઈ પાસેથી સાંભળીએ. એક મિનિટ વિદ્યાર્થી મિત્રો, એક માહિતી આપું કે આ વર્ષ જે છે કાકા સાહેબનું 150મું વર્ષ, 150મી જન્મ જયંતિ વર્ષ છે. જેવી રીતે આપણા કવિ શ્રી ઉમાશંકરનું આ 100મું વર્ષ છે, શતાબ્દી વર્ષ છે, એમ આપણને આપણા સર્જકો વિશે આટલી ખબર હોવી જોઈએ. શિરીષભાઈ હવે કાકા સાહેબના આ લખાણ વિશે વાત કરે. આ સમયે બે વલણ ગુજરાતીમાં પ્રચલિત હતા. એક વલણ ઉપયોગિતાવાદી વલણ હતું, અને બીજું જે વલણ એ સૌંદર્યવાદી વલણ હતું. ગાંધીજીના ચુસ્ત અનુયાયી હોવા છતાં કાલેલકરનું જે ગદ્ય છે એ ગદ્ય ઉપયોગિતાવાદની ભૂમિકા ઉપર ગતિ કરતું નથી. એમની આગળ એક સૌંદર્યની વાત આવે છે, અને એટલા જ માટે ગુજરાતી જે ગદ્ય છે, ગુજરાતી ખાસ કરીને જે લલિત નિબંધ છે, એ લલિત નિબંધનો એક રીતે જો સાચા અર્થમાં પ્રારંભ જોવો હોય તો આપણને કાલેલકરમાંથી એ પ્રારંભ જોવા મળશે. અને આ જે લલિત ગદ્ય છે એ લલિત ગદ્યમાં દ્રશ્ય ગોચર, શ્રુતિ ગોચર એવી જે બધી સામગ્રી, એના જે કલ્પનો છે, એ કલ્પનો કાલેલકરના ગદ્યમાં પારાવાર જોવા મળે છે. એક સાવ જુદા પ્રકારનું ગદ્ય હવે આપણને સાંભળવા મળશે. એનું નામ સેંધો, એનાથી બીએ તે સેંધાજી દરબાર કહે. મૂળ સુણસરનો વતની, જવાનીમાં એક લાકડીએ આખું ગામ હાંકતો, અને એનો મિજાજ તાકાત છે કે એના ગામ વચ્ચે થઈને એની નજરે કોઈ ઘોડે બેસીને નીકળે, જાલી ટાંટીઓને કરે ધૂળ ભેગો, પછી ભલે ને તાલુકાનો ફોજદાર હોય, અને હિંમતવાન પણ એવો જ. ભર ઉનાળે ચુંવાળમાં બપોરે સીમમાં ન નીકળાય, નારનું બહુ જોર, ભલભલા પણ થથરી જાય, પણ સેંધો ડરે. સાત નારી કે 9 નારી મળે તોય સેંધો લાકડી જ લઈને સામો થાય એમ કહેવાતું. જીવતા જરખના તો એ કાન આમળે, અત્યારે એના વળતા પાણી હતા તોય રૂઆબ તો એવો ને એવો જ. માથે મોટું ધમાલું, હાથે ભાંગ્યા તૂટ્યા મ્યાનવાળી પણ અસલ શિરોહીની પાણીદાર તલવાર, અને એની એ શકરા જેવી કરડી આંખ. ગુજરાતી ગદ્ય એ ગદ્યને માત્ર સાહિત્યકારોએ જ ખીલવ્યું નથી, બીજા જે આપણા વિદ્વાન, એ વિદ્વાનો કોઈ પણ વિદ્યા શાખાના હોય, એમણે પણ આ ગદ્યને ખીલવ્યું છે. એનો એક પ્રત્યક્ષ નમૂનો તમને વનેચરના આ ખંડમાં જોવા મળ્યો. તો આવા આપણા એક પ્રકૃતિવિદ, અને એ જે પ્રકૃતિવિદ એ અંગ્રેજી એક વાર્તાના આધારે
આ મૌલિક એવું એક રૂપાંતર આપણને સંભળાવે છે. અને ત્યાં આગળ પણ આપણને જોવા મળશે કે જે ગુજરાતી જે ગદ્ય છે અને એ ગદ્યમાં એક વ્યક્તિ અને એ વ્યક્તિનું જે ચિત્ર શબ્દચિત્ર ઉપસાવવું હોય તો કેવી રીતે ઉપસાવી શકાય એનો એક પ્રત્યક્ષ ઉત્તમ નમૂનો આ ગદ્યકારે આપણને આપ્યો છે. તો આવી આખી જે વાત છે એ વાત આપણે બીજા કેટલાક નમૂના દ્વારા પણ જોઈ શકીએ અને એવા નમૂનાઓમાંનો એક નમૂનો આપણે જોઈએ. ઝવેરચંદ મેઘાણીની બહુ જાણીતી વાર્તા વિલોપનનો એક અંશ. પ્રથમ પહેલા ચરણો કર માતાના, ચરણોની રજ લઈને પછી ઊંચે ઊંચે ચડતો જા. ચરણો કર્યા ને, હા તો હવે ચરણો શણગાર. માને પગે નુપુર ઝાંઝર સોહે, રણે ચડે તોય માં પગે અડવી ના રહે. ધરતીના ધીંગા પડને માડી રણઝણ રણઝણ ઝાંઝરે જમકાવતી જાય. હો હરદાસ, માનો તો સંગ્રામ પણ રમણ લીલાશો હોવો જોઈએ. ને પછી કછોટ વળાવ માને, ચુંદડીનો કછોટો ભીડવજે. પછી માની છાતી દૂધ ભરી વજરે મઢી, વાત્સલ્યને વિરત્વે છલકાવતી માની છાતી, આ બે રસની મેળવણી કરી જાણી તે. આ ગદ્ય તમે જે સાંભળ્યું એ ગદ્ય એક રીતે બહુ વિલક્ષણ ગદ્ય છે. અહીં આગળ એક ભક્ત અને એ ભક્ત એની જે આર્દ્રતા એ આર્દ્રતા એમણે મૂર્ત કરવી છે. હવે જુઓ કે નાયક તરીકે બાપ છે અને એ પોતે પોતાના દીકરાને સંબોધી રહ્યો છે. આ બે વચ્ચે જાણે સંવાદ ચાલી રહ્યો હોય એ પ્રકારની જે યુક્તિ એ યુક્તિ અહીં આગળ એ લેખક તો પ્રયોજવા માંગે છે. અને એટલા માટે પોતાનો પરિચય, પોતાના દીકરાનો પરિચય અને સવિશેષ તો જે જગતજનની છે એ જગતજનનીનો પરિચય આપણને એ આપવા માંગે છે. તો એવું જે ગદ્ય એ ગદ્ય આપણી આગળ તે પ્રગટ થયું. હવે એક છેલ્લો નમૂનો એ ગદ્ય સ્વામી ગણાતા આપણા વર્તમાન જગતના શ્રી જોશીનો આપણે સાંભળીએ. જનાંતિકેમાંથી આ નમૂનો લીધો છે. મધુમાલતીની ગભરું કળીને દુઃસ્વપ્ન આવ્યું છે. એ ઊંઘમાં હિબકા ભરે છે. નમવા આવેલી રાત ઝૂકીને એને ધીમેથી પૂછે છે, શું છે બેટા? કળીના હોઠ ફફડે છે. લાખ જોજન દૂરના તારાની પાપણ પલકે છે. મારી નાડી જોરથી ધબકે છે. અબાવરૂ વાવને તળીએ શેવાળમાં જીનની દાઢી ધ્રુજે છે. એના કંપથી એક ચીબરી કકલાણ કરી મૂકે છે. હું કાન સરવા રાખીને સાંભળું છું. પાંદડાની આડશે પવન પણ કાન માંડીને બેઠો છે. કળી કહે છે, શેષનાગે મારા કાનમાં કહ્યું, હવે શું થાય? બીજો સૂરજ ક્યાંથી લાવીશું? કોઈ કહે, બ્રહ્માજીને ઢંઢોળીને જગાડો ને કહો કે સવાર થાય તે પહેલાં બીજો સૂરજ ઘડી આપો. પણ બ્રહ્માજીને જઈને જગાડે કોણ? એ સાંભળીને પાસેના તળાવમાંના દેડકાએ આંખો પટપટાવી ગલોફા ફૂલાવ્યા ને પછી બોલ્યો, ડ્રાઉં ડ્રાઉં, હું જાઉં. બખોલમાં બેઠેલા સાપને હસવું આવ્યું. એણે મૂછો ફરકાવીને કહ્યું, તમે લંગડે પગે ક્યારે પહોંચશો? તોત્સુકાની ઢીંગલીઓમાંની એકે ઠાવકું મોઢું રાખીને કહ્યું, સૂરજ ક્યાં છે તે હું જાણું છું. સુરેશ જોશીનું આ ગદ્ય જેમને રવીન્દ્રનાથને વાંચ્યા હશે એમને ખ્યાલ આવશે કે રવીન્દ્રનાથનો પ્રભાવ સુરેશ જોશી ઉપર પુષ્કળ હતો. સુરેશ જોશી એમણે કાલેલકરના ગદ્યમાં એક બીજા પરિમાણો ઉમેર્યા અને એ જે પરિમાણો હતા એ આપણી પંચેન્દ્રિયોનો જે ઉત્સવ એ ઉત્સવ એમણે ઉમેરી આપ્યો. અહીં આગળ બાળ વાર્તાની એક સાદગી છે, બાળ વાર્તાની એક પ્રવાહિતા છે. પણ સાથે સાથે સુરેશ જોશી આપણી આગળ માત્ર બાળ વાર્તા રજૂ કરતા નથી પણ આપણા સમયની જે કરુણતા છે એ કરુણતાનો એક પરિચય પણ હૃદયંગમ રીતે આપણને કરાવે છે. તો આવા જે ગદ્યના વિવિધ નમૂનાઓ આપણે સાંભળીએ, આપણે એમાંથી પસાર થઈએ તો ગુજરાતી જે ગદ્ય છે એ ગુજરાતી ગદ્યની તે ઘણી બધી જે લઢણો છે એ લઢણોનો પણ આપણે પરિચય થાય. ગુજરાતી વિવેચનમાં એક અદ્ભુત નિબંધ રચાયો છે અને એ નિબંધ ઉમાશંકર જોશીએ ગુજરાતી ગદ્યની પલટાતી લઢણો એ નામે એમણે લખ્યો છે. એ અવકાશ મળે તો
આપણે બધાએ ફરી ફરી એ વાંચવો જોઈએ, જેથી ગુજરાતી ગદ્ય કેવી રીતે વિકસતું જાય છે એનો પણ આપણને ખ્યાલ આવે. હવે આપણે જરા અજયભાઈને સાંભળીએ. મિત્રો, આપણે સાંભળ્યું છેક પદ્યથી શરૂ કરીને ડુંગર કોરી મેં તો ઘર કર્યા, ત્યારથી શરૂ કરીને એક પછી એક નમૂનારૂપ પદ્યના ઉદાહરણો સાથે શિરીષભાઈ આપણને વિસ્તારથી આખી વાત છે તે સમજાવી છે. ગદ્યની અંદર પણ આપે જોયું કે છેક નર્મદથી શરૂ કરી અને સુરેશ જોશી સુધી આવતા આવતા કેવા તો એમાં પલટા આવ્યા છે. આશય અહીંયા જે અમારો હતો એ થોડે અંશે પણ જો ફળીભૂત થયો હશે તો પદ્ય અને ગદ્યનો ભેદ અત્યારે મને લાગે છે કે વિદ્યાર્થીઓને જે ઓછામાં ઓછું સમજાવવું જોઈએ તે અમે આપી શક્યા છે. અમારો આ પ્રયાસ એ ત્યારે જ સફળ બને કે જ્યારે અમે જે કંઈ આ પદ્ય અને ગદ્યના નમૂના અહીંયા રજૂ કર્યા છે એ આપ એમની પાસે જાઓ, વારંવાર વાંચો, આપના અધ્યાપકોની મદદ લો અને તમારા મનની અંદર પણ એક ભેદ જે છે પદ્ય શું ગદ્ય શું એ એકદમ સ્પષ્ટ થાય એ જ અભ્યર્થના. શુભેચ્છાઓ સાથે આભાર સૌનો. અહીંયા જે મારા સાથી મિત્રો છે એમના માટે પણ હું મારી આદરની લાગણી વ્યક્ત કરું છું. આભાર. Yes.